महेश भाई हूँ बहु राजीपो व्यक्त करूँ छू बाप अने जेम साहेबे कहू के रिवरफ्रंट थी जाए नावली नो त्यारे आप पधार से मने कहशो तो हूँ आवी अमारे एक चेकडेम नु उद्घाटन हतुं ने त्यारे हूँ बोली गयेलो कि आ चेकडेम ए वखते उपेन्द्र बापू तो मैं कीधेलू कि भाई आनु मैं भूमिपूजन कर्यु छे तो उद्घाटन में हूँ आम नावा आवीश अने साहेब हूँ गयो मैंने तारीख आपी हूँ भावो बोलो छू एटले मारे पाळवू जोई हूँ गयो तिरफिया साहेब मारी साथे एक आपणा आगेवान पण हता हता अने अमे गया ने तळाव ने कांटे चेकडेम ने पासे उभा थया अने मैं कीधु भाई हूँ तो जुओ मारा आ कपड़ा सोतो हूँ नाही लईश कारण कि जाहिर में बोलो छू मारा वचन छे અને મેં વડીલને કીધું તમે તો કે બાપુ મારે બીજો કાર્યક્રમ છે મેં કીધું તમે લોકો નવડાવી જ નાખો છો નાતા નથી સાહેબ બહુ રાજી થયા મને કે બાપુ તમે કહો તો તમને સ્વાભાવિક છે તો હું પણ મહેશભાઈ બોલાવશે તો આવીશ ને આમે મારે મહેશભાઈના આમંત્રણથી અહીંયા રામકથા કરવા તો આવવાનું છે હવે શું છે મારી પાસે શું હોય કે કથા લેવા આવે ને એ મને યાદ કરાવે કે બાપુ હવે ક્યારે કથા આપશું સાવરકુંડલામાં છે ને હું એને યાદ કરાવું કે હવે ક્યારે તારે કથા કરવી છે સાહેબ જ્યારે એને મને ગામને અનુકૂળ હશે ત્યારે મેં હા પાડી છે કે પાછો આવીશ ત્યારે મારે આપને એટલું જ કહેવું છે કે સાહેબ આ બાપુની મૂર્તિનું સ્થાપન છે મારી દ્રષ્ટિએ નગરપાલિકા આજ મંદિર બને છે આજ એક દેવસ્થાન જેવું સન્માન પ્રાપ્ત કરે છે અને એમાં બાપુની આંગણામાં મૂર્તિ શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે મૂર્તિ કેટલા પ્રકારની હોય તો ભાગવતમાં ખાસ આટલા પ્રકારની મૂર્તિનો ઉલ્લેખ છે એક તો લોખંડની મૂર્તિ જેમ આપણે સરદાર પટેલ મૂર્તિ ઊભી કરી સોનાની હોય સમર્થ હોય ત્યાં સોનાની મૂર્તિ હોય ચાંદીની હોય જગન્નાથ ભગવાનની મૂર્તિ લાકડાની છે કાષ્ટની છે મૃણમય મૂર્તિ હોય છે માટીની પણ મૂર્તિ હોય છે પંચધાતુની મૂર્તિ હોય છે રેતીની જેમ પાર્થિવ શિવલિંગની આપણે પૂજા કરીએ તો રેતીનું શિવલિંગ કરીએ પૂજા કરીને પછી વિસર્જિત કરીએ તો મૃણમય એવા ઘણા પ્રકારની મૂર્તિનો ઉલ્લેખ જ્યારે બાપુની મૂર્તિનું અનાવરણ કરવા અમે જઈશું ત્યારે આરતી ઉતારવા જઈશું ત્યારે મને આ મૂર્તિ શેની બની છે સાહેબ મૂર્તિ તો આટલી વસ્તુમાંથી બને પ્રતિમા આટલી વસ્તુમાંથી બને પણ પ્રતિભા શેમાંથી બનાવશો એના મૂળ સામગ્રી કઈ એનું કન્ટેન શું મૂર્તિ તો બનાવી નાખો ના ભાઈ મહેશભાઈ કોણ કોને બનાવી ભાઈ એ બનાવી આટલો અભ્યાસ કરીને એને હું ધન્યવાદ આપું તો મૂર્તિ તો આપણે જે રીતે બનાવી છે પણ આ પ્રતિમા નથી આ એક સાધુ તરીકે કહું છું જવાબદારીપૂર્વક આ પ્રતિભા છે અને મૂર્તિ માટે આટલા દ્રવ્યોમાં આપણે બનાવી શકીએ ને સ્થૂળ રૂપે પ્રતિક રૂપે તો આપણે એમ જ આજે ભગવાનની મૂર્તિ આરસની નથી બનાવતા આપણે ધાતુની નથી બનાવતા એમ બાપુની મૂર્તિ પણ પ્રતિભા મને કહેવા દો સાહેબ કે દરેક વ્યક્તિની અંદર પાંચ તત્વો હોય છે જોગીદાસ બાપુની જે એનું 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 જે જીવન એનું જે શરીર એમાં કયા પાંચ તત્વો હશે પૃથ્વી જળ વાયુ તેજ આકાશ અમારા રામાયણમાં લખ્યું છે ભગવાનજી બાપાને યાદ કર્યા હું રાજી થયો કેશુભાઈના કેશુ વડીલને અમારે બહુ સત્સંગ થતો ભગવાનજી બાપા સાથે બારડામાં તમારા સગારે એમાં અને ઘણી વખત બહુ રામાયણના પ્રેમી રામાયણમાં એમ લખ્યું છે ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા આપણા બધાનું શરીર અગ્નિ જળ વાયુ તેજ અને આકાશ પાંચથી બનેલું છે એમાં ઘણાની અંદર અગ્નિ તત્વ વધારે હોય પૃથ્વી તત્વ ઓછું હોય ઘણામાં પૃથ્વી તત્વ વધારે હોય જળ તત્વ ઓછું હોય ઘણામાં જળ તત્વ વધારું હોય પણ અગ્નિ તત્વ ઓછું હોય ઘણામાં વાયુ તત્વ પણ આ પાંચેય ભેગા થાય ત્યારે જ મને બાપુની આ જ્યારે પ્રતિભાવંત મૂર્તિનું સ્થાપન છે ત્યારે મને આમાં કંઈક બીજા જ પાંચ તત્વો દેખાય છે
એ પૃથ્વી જલ આકાશ વાયુ તો હશે જ, પણ આ જ્યારે મૂર્તિનું સ્થાપન થયું છે ત્યારે પાંચ આ જોગદાસ બાપુની મૂર્તિનું જળ તત્વ કયું હશે? એની સંવેદના, કે જે માણસ આંખમાં આસુડા લઈ અને દરબારમાં જાય વજયસિંહ બાપુની પાસે, એ સંવેદના વગર આ મૂર્તિ, આ સંવેદનાનું જળ, આ નીર આ મૂર્તિમાં મને દેખાય. અગ્નિ તત્વ કયું? અન્યાયની સામે બળવો કરવો. જ્યાં અન્યાય થતો હોય, જ્યાં કંઈક મુશ્કેલી હોય, સત્યને માટે, ન્યાયને માટે, એના માટે જે એક એક દુષ્યંત કુમારે આપણો એક યુવાન કવિ ઉર્દુ જગત અને હિન્દી જગતનો, કે પીર પર્વત સી હુઈ અબ પિઘલની ચાહીએ, અબ કોઈ હિમાલય સે નહીં ગંગા નિકલની ચાહીએ, મેરે દિલ મે નહીં તો તેરે દિલ મે હે સહી, આગ કહીં ભી હો લેકિન આગ જલની ચાહીએ. એ અગ્નિ તત્વ. એક અમારે તુલસીદાસજી એમ લખ્યું છે કે સાધુ કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરે, પણ સંસ્કૃતિ અને સાધુતા માટે વિદ્રોહ જરૂર કરે. આ જોગીએ કોઈનો દ્રોહ ન કર્યો, વિદ્રોહ જરૂર કર્યો, અને વિદ્રોહ એક સારું લક્ષણ ગણાય. એ પ્રકારની એક આગ એ આ મૂર્તિના એક એક તત્વ છે મારી દ્રષ્ટિએ. આકાશ તત્વ, એની ચરિત્ર શુદ્ધિ. આ ખાનદાન હાંજ પડે બંદૂકોને એક બાજુ મૂકી, ગૂગલનો ધૂપ કરી અને જોગીઓ બેરખો ફેરવતો હોય, આ સાધુતાના બાવો પગે લાગે છે. આ જે છે એ ચરિત્રની શુદ્ધિ. લૂંટારામાં ચરિત્ર શુદ્ધિ નથી હોતી. ભૂપેન્દ્રસિંહ બાપુએ સાંપ્રત સમયની ઘણી પીડા બહુ જ સંસ્કારિક શબ્દોમાં વ્યક્ત કરી. ક્યાં એ કાળ, ક્યાં આજનો કાળ. છાપું વાંચતા નીચું જોવાઈ જાય છે, અથવા તો એવી પૂર્તિઓને એક બાજુ મૂકી દેવાનું મન થાય છે. એવા સમયમાં આકાશની જેવી અસંગતા, પછી એમાં પાણીવાળા વાદળ આવે કે પાણી વગર ના આવે, આકાશને કાંઈ લેવા દેવા નહીં. આ પગલું ભર્યા પછી શું નિર્ણય આવશે, શું સમાજ કહેશે, એની જરા પણ ચિંતા કર્યા. આકાશ જેવો આપણો જોગીઓ, એ આકાશ તત્વ એની મૂર્તિનું બીજું પાસું છે. સંવેદના, અગ્નિ તત્વ, આ બળતરા નહીં, અંદર અંદર સમાજના કલ્યાણ માટે એક એક ભડકતો ચરુ. પૃથ્વી તત્વ, જોગીદાસ બાપુની ધીરજ, ધૈર્ય કંથા. અમારા સાધુઓ માટે એમ કહેવાય કે એ સાધુ તારી શાલ તો હું કાળી રાખું, વિજયદાસ બાપુ કંઈ રાખે, ભૈલુભાઈ કંઈ રાખે, કોઈ પણ કોઈ રંગની શાલો રાખે, કોઈ કામળી રાખે, કોઈ ધાવળો રાખે. અમારા ગોદડિયા બાપુ આ બાઢડા આ ગોદડી રાખતા હતા, આ બધા જે રાખે. પણ ઉપનિષદો એમ કહે કે સાધુ તારી કંથા ધૈર્ય, તારી ધીરજ ઈ તારી ગોદડી છે. ધીરતા, પૃથ્વી જેવી ધીરતા થાય. ખૂંદી રે ખમે માતા પૃથ્વી, અને વાઢી રે ખમે વનરાય, કઠિન વચન મારા સાધુ સામે. જોગીદાસ બાપુની ધીરતા કેવી હશે? આપણે તો દુર્ભાગી કે એના દર્શન નથી કર્યા. હું રસ્તામાં પૂછતો હતો, અને મને આજ એટલા માટે મહેશભાઈ વધારે આનંદ, મારું 2.5 મહિનાનું મૌન હતું. હું ખાલી વ્યાસપીઠ ઉપર જ બોલતો, 4 મહિનામાં મૌન થઈ જતો. વ્યાસપીઠ ઉપર બોલવું અથવા તો કોકને વચન આપ્યું એવા વિશેષ પ્રસંગોમાં, બાકી 2.5 મહિનાનું મારું અખંડ મૌન હતું. આજ જોગીદાસ બાપુના સ્મરણમાં પહેલી વાર પહેલું પ્રવચન કરી રહ્યો છું, એનો મને આનંદ છે કે પહેલું પ્રવચન મારું અહીંયા થઈ રહ્યું. તો ધરતીની ધીરજ, કેટલી ધીરજ. લૂંટારા ધીરજ ન રાખી શકે, જે 12 વટની વાત. અને રાજસ્થાનમાં એના એના ઉપરથી 12 વટ આવ્યા કે 12 વટ ઉપરથી ક્યાં ગયું એ ઇતિહાસવાળાને પૂછી લો. લેકિન રાજસ્થાનમાં આજ પણ એક 12 હઠ શાખાના 12 હઠ, એ 12 હઠ કરતા એ હઠ હોય કે વટ હોય જે હોય તે, પણ આ મહાપુરુષનું જે આ મૂર્તિ છે એમાં ધરતીની ધીરજ છે, સંવેદનાનું જળ છે, સમાજની રક્ષા અને સમાજમાં કંઈક થયું હોય એને અટકાવવા માટેની એક આગ છે હૃદયમાં, અને ચરિત્રની આકાશ જેવી, અને વાયુ. વાયુ કેવું તત્વ કે મારે ન્યૂઝીલેન્ડમાં યાદ કરવા પડે,
तेरी खुशबू का पता करती है, मुझ पे एहसान हवा करती है। ये महक यानी रेंज जो कि क्या सुधी पहुंचे, यानी यानी वायु तत्व छे, यानी कीर्ति छे, यानी यानी सिद्धि छे। तो आवा पांच भौतिक मूर्तिना स्थापन वेळाए मैं बहुज राजीप व्यक्त करेलो कि हूँ आऊज चौक्स अने हूँ आवी शक्यो। एनो मने तो जोगीदास बापूना आ पांचेय तत्व अने हूँ सूर्यवंश ने गाऊ छू एटलू याद रखजो। ए सूर्यवंशीओ, आप सूर्यवंशी छो अने